गुड मॉर्निंग स्टूडेंट्स, चैप्टर नंबर एक सजीव विश्व द लिविंग वर्ड्स में आपने सजीवना केटाक लक्षणों वृद्धि प्रजनन विकास अने चयापचय ने आपने बात पूरी करी। आज एना पछीनो आपने लक्षण जोवा जई रह्या छीए, पर्यावरण साथेनी प्रतिक्रिया। आप बराबर ध्यान में राखजो, पर्यावरण साथेनी प्रतिक्रिया। मित्रों, पृथ्वी ऊपर जीवावरण में दरेक सजीव ए चोक्कस प्रकारना पर्यावरणीय परिबळों की अनुभूति करतो होय छे, एनो अनुभव करतो होय छे। दाखला तरीके शियाळो होय तो वधारे पड़ती ठंडी होय तो ठंडीनो आपणे अहेसास थवो, गर्मी लागे उनाळा दरमियान तो गर्मीना कारणे पण एनो आपणे अहेसास थाय, आपणे ए प्रकारे सामे वर्तन करीए छीए। શિયાળો હોય તો શિયાળા દરમિયાન વધુ પડતી ઠંડીના કારણે દરેક સજીવ શું કરશે, તો ઠંડીનો જે અનુભવ કરી શકે છે, જે અહેસાસ કરી શકે છે, એની જે અનુભૂતિ જે છે, એ અનુભૂતિ એ જુદા જુદા સજીવો પ્રમાણે જુદી જુદી હોય। કેટલાક સજીવો એ અનુભવ કરી શકે, પણ એ અનુભવની સહનશીલતા કેવી હોય જુદી જુદી હોય। કેટલાક ધ્રુવ પ્રદેશમાં પણ સરળતાથી ટકી શકતા હોય, આપણે અચાનક ધ્રુવ પ્રદેશમાં જઈએ તો આપણે ન રહી શકીએ, કારણ કે આપણું શરીર સામે પ્રતિક્રિયા આપી દેશે જેને આપણે ટકી શકતા નથી। આપણી આસપાસના વાતાવરણમાં કોઈ પણ પરિબળ હોય, પ્રકાશ હોય, તાપમાન હોય, ભેજ હોય, કોઈ પણ પરિબળો પ્રત્યે આપણે અનુભૂતિ કેળવી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ। અને આ જે સજીવોની પોતાની આસપાસની કોઈ પણ પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ એ તે કેળવવાની એ આવિષ્કારની ચોક્કસ ક્ષમતા ધરાવતો હોય છે। સજીવમાં એવા કોઈ જટિલ લક્ષણો હોય કે જે જટિલ લક્ષણો એ તેની આસપાસના પર્યાવરણીય કે પરિસ્થિતિકીય પરિબળોની આવિષ્કારની ક્ષમતા ના હોય। એટલે હું અહીંયા પહેલો મુદ્દો લખું છું, ધ્યાનમાં રાખજો ખાસ। સજીવો પોતાની આસપાસ, તમે તમે ખુદ પોતે જ સજીવ, અત્યારે હાલ આપણે પોઈન્ટ લઈશું જેમાં તમે ખુદ પોતે જ પોતાનો અહેસાસ કરવાનો, આપણે બીજાનું નથી વિચારવાનું, તમે ખુદ પોતે જ સજીવ। સજીવ પોતાની આસપાસની પરિસ્થિતિ કે તમારી આસપાસની જે પરિસ્થિતિ હોય, ઠંડુ વાતાવરણ હોય કે ગરમ વાતાવરણ હોય, પરિસ્થિતિ કે પર્યાવરણ કહીએ છીએ આપણે, પર્યાવરણ પ્રત્યેની તમારી આસપાસ એટલે મારું પર્યાવરણ, એ સજીવોની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના અનુભૂતિ અથવા તો બીજો શબ્દ અનુભવ પણ આપણે કહી શકીએ, અનુભવ અનુભૂતિ અથવા તો આપણે બીજા શબ્દોમાં એને અનુભવ આપણે એને અહેસાસ કરી શકીએ છીએ, અનુભૂતિ અથવા અનુભવના આવિષ્કારની ક્ષમતા ધરાવે છે। તમને ગરમી લાગે તો તમને ખબર પડે કે મને ગરમી લાગે છે તો તમે આપણે પંખા ચાલુ કરશું, અથવા તો કોઈ કુદરતી વસવાટમાં આપણે છાયરા નીચે ઉભા રહેવાનો પ્રયત્ન કરશું, તે તમને ગરમીનો અહેસાસ થયો મારે તમે આ પ્રોસેસ કરી। ઠંડી લાગશે તો ઠંડીમાં આપણે શું કરશું, તો ગરમ કપડાં પહેરવાનો પ્રયત્ન કરશું, આપણે અગ્નિ સામે બેસીને આપણે તાપવાનો પ્રયત્ન કરશું, ટૂંકમાં આપણે ઠંડીથી બચવાનો કોઈ પણ પ્રયત્ન કરીએ છીએ। કેમ કેમ આપણે એ પ્રકારની પ્રતિક્રિયા આપી, કારણ કે આપણને ઠંડીની અનુભૂતિ થઈ, ઠંડીનો અનુભવ થયો, અને આપણે અનુભવી શકીએ છીએ એવી આપણામાં ક્ષમતા છે। એ આપણે કોણ દ્વારા અનુભવી શકીએ, ત્વચા દ્વારા અનુભવી શકીએ, ત્વચા દ્વારા એ બધી સંવેદના એક્સેપ્ટ થાય, મગજ સુધી જાય, મધ્યસ્થ ચેતાતંત્ર સુધી જાય, મધ્યસ્થ ચેતાતંત્ર એની સામે એક ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપીને અને એમ સાને અમારે બચવાની આપણે પ્રતિક્રિયા આપીએ છીએ। આવું દરેક સજીવમાં ચોક્કસ પ્રકારનું જટિલ લક્ષણ હોય કે જે પર્યાવરણ પરિસ્થિતિ કે પરિબળો સામે ટકવા માટેની ક્ષમતા ધરાવતું હોય,
એને આવિષ્કાર કર્યો હોય, એનું પ્રગટીકરણ કર્યું હોય, એને એનું નિર્માણ કર્યું હોય, આપણે હાલના વાતાવરણમાં રહેવા માટે સક્ષમ છીએ, તો આપણે આવા લક્ષણો આપણે આવિષ્કાર કર્યા છે, આપણે ટકી શકીએ છીએ. માત્ર ખાલી આવિષ્કાર કરવો, એ લક્ષણનું નિર્માણ કરવું એટલું જરૂરી નથી, અથવા તો આપણે કહી શકીએ કે આપણે એનો અનુભવ કરી શકીએ એટલું જરૂરી નથી. કે દાખલા તરીકે મને ઠંડીનો અહેસાસ થયો, તો મને ખાલી ઠંડીનો અહેસાસ જ થયો જરૂર નથી, આપણે શું કરશું એની સામે પ્રતિક્રિયા આપશું. દરેક સજીવ તેના આસપાસના પર્યાવરણ પરિબળોનો માત્ર અનુભવ જ નથી કરતું, એ અનુભવ જો એના માટે નુકસાનકારક હોય તો એનાથી બચવા માટે કે કોઈ પણ રીતે એની સામે પોતે પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરશે. એટલે કે પર્યાવરણની ઉત્તેજના પ્રત્યે સજીવો શું દર્શાવશે? પ્રતિચાર. પર્યાવરણની જે એ ઉત્તેજના જે આપણે અનુભવી, એ ઉત્તેજના પ્રત્યે આપણે શું દર્શાવીશું? તો એ પ્રતિચાર દર્શાવાય. આપણે ઠંડીથી બચવા માટે પ્રતિચાર દર્શાવ્યો, ગરમીથી બચવા માટે પ્રતિચાર દર્શાવ્યો. દાખલા તરીકે તમને કોઈ કાંટો વાગે, તમે હાથ પાછો ખેંચી લો છો, એ પણ એક પ્રતિચાર થયો, સ્પર્શની સંવેદના થઈ. કહેવાનો મતલબ કે આપણાને કોઈ પણ પ્રકારનો આપણા બાહ્ય સંવેદી અંગો દ્વારા કોઈ પણ પ્રકારનો અનુભવ થાય તો આપણે તરત જ એની સામે પ્રતિચાર આપીએ છીએ. તો દરેક સજી માત્ર કોઈને કોઈ પરિબળોનો માત્ર આવિષ્કાર નથી કરતું, એ આવિષ્કારની સાથે સાથે એની સામે પ્રતિચાર આપવાનો પણ પોતે શું કરશે? તો એ પ્રયત્ન કરશે. જેથી કહી શકીએ આપણે કે તે પ્રતિચાર આપતી બાબત જે છે તે સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક, જટિલ લક્ષણ છે. એટલે શું? કે દાખલા તરીકે આપણને કોઈ પણ પ્રકારનો, દાખલા તરીકે આપણને ઠંડી લાગવી અથવા તો આપણને કોઈ ગરમી લાગવી, તો આપણા શરીરમાં માત્ર ને માત્ર એકલી ત્વચાએ નહીં, આપણા શરીરનું ચેતાતંત્ર પણ સક્રિય બનશે. કેટલી વખતે આપણને વધુ પડતી ઠંડી લાગે તો આપણે હાથ ઘસવાનો પ્રયત્ન કરીએ છીએ, અંદર ઉર્જા ક્રિએટ થાય, આપણે કસરત કરીએ છીએ, વગેરે જે બાબતો કરવા માટે આપણે પ્રેરાયા, તો આપણા શરીરની અંદર ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, આ બધા તાંત્રિકો, મતલબ તાંત્રિક એટલે અહીંયા બીજો કોઈ તાંત્રિકની વાત નથી, આ બધા તંત્રો ભેગા થઈને સંકલન અને સંગઠન દ્વારા આપણે કોઈ પણ પરિબળ સામે શું આપીએ છીએ? પ્રતિચાર આપીએ છીએ. ફક્ત કોઈ એકલી પેશી જ એ સીધે સીધું પ્રતિચાર ન આપી શકે, એમાં ઘણા બધા તંત્રોનું સંકલન અને સહનિયમન જોવા મળતું હોય. માટે એ સ્પષ્ટ, દેખીતું, બધા જ તંત્રોનું ભેગું, એ આપણે બધા તંત્રો ભેગા થઈને સંકલન અને સહનિયમનથી આપણે જે સામે પ્રતિચાર આપીએ છીએ એ સજીવનું કેવું લક્ષણ છે મિત્રો? જટિલ લક્ષણ છે. પર્યાવરણની અનુભૂતિ થવી એ સજીવનું લક્ષણ છે. લાકડું પડ્યું હોય કોઈ જગ્યાએ નિર્જીવ, તેનો કોઈ અહેસાસ ના થાય, પંખાને કોઈ અહેસાસ થશે? ઠંડી લાગશે, પંખાને ગરમી લાગશે, એ કોઈ સમય પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરશે? નહીં કરે. બીજું એક નાનું સરખું ઉદાહરણ લઉં કે દાખલા તરીકે તમે સ્કૂલમાં બેન્ચીસ ઉપર તમે બેઠા બેઠા ભણી રહ્યા છો ક્લાસરૂમમાં, અને બાજુમાંથી તમારો મિત્ર તમને કોઈ પ્રકારની પરેશાન કરી રહ્યો હોય, હેરાનગતિ કરી રહ્યો હોય, તો તમે એમને બેઠા છો, પણ તમે એ શું કરી રહ્યો છે એનો તમને અનુભવ થઈ રહ્યો છે. તમે થોડી વાર રાહ જોશો, પણ થોડા સમય પછી તમે શું કરશો? કાં તો એના તમે કોઈ શરીરના હાથ દ્વારા કે પગ દ્વારા પ્રતિચાર આપશો, ભાઈ આવું ના કરીશ, અથવા તો આંખ દ્વારા ડોરા કાઢીને, ભાઈ આવું ના કરીશ, એ તમે સામે શું આપ્યો? પ્રતિચાર આપ્યો. અનુભવ થયો મારે પ્રતિચાર આપ્યો. તમે બાજુમાં બેઠા છો મારે તમને પહેલા અનુભવ થયો, બીજો વ્યક્તિ દૂર બેઠો છે એનો અનુભવ નથી થયો, માટે પ્રતિચાર નહીં આપે. તમે કેમ પ્રતિચાર આપ્યો? કારણ કે તમને એની અનુભૂતિ થઈ, એટલા માટે તમે તરત પ્રતિચાર આપ્યો, ભાઈ આવું કરીશ નહીં. એ રીતે પણ આપણે સમજવું તો સમજી શકીએ. આવી અનુભૂતિ કે પ્રતિક્રિયા સજીવોમાં જોવા મળતી, આવી અનુભૂતિ કે પ્રતિક્રિયા એ ત્રણ પ્રકારની હોઈ શકે મિત્રો. એક
भौतिक रासायनिक के जैविक स्वरूपे होई शके देवा रख खास आवी अनुभूति अने एनी सामे आपवामां आवती प्रतिक्रिया के होई शके भौतिक रासायनिक के जैविक भौतिक एटले शू दाखला तरीके तमे तमारा रूम में बैठा छो लाइट चालू छे तमे वाँची रह्या छो तो आँख द्वारा तमे शू करी रह्या छो अनुभवी रह्या छो तमे वाँची रह्या छो आँख द्वारा अनुभव करी रह्या छो मगज द्वारा तमे सामे संकलन सनियमनथी तमे रिस्पोन्स आपी रह्या छो अचानक लाइट बंद थई गई तो पेलो प्रकाश प्रकाश द्वारा तमे अनुभवी रह्या था अक्षरोने लाइट बंद थई गई प्रकाश गायब थई गयो प्रकाश बंद थई गयो तो हवे तमे अक्षरो वाँची सकता नथी रिस्पोन्स आपी सकता नथी एक प्रकारनी कई क्रिया थई भौतिक क्रिया थई रासायनिक प्रक्रिया दाखला तरीके तमे उभा होय अने तमारी आसपास कोई व्यक्ति ए स्प्रे के अत्तर के विशिष्ट प्रकारनो कोई एवं सुगंधीदार द्रव्य छाटीने आव्या होय तो तरत तमने एने अहेसास थशे तमारो ग्रहण सुधी नाक तमे ओळखवानो प्रयत्न करशे कि भाई आजे ते गुलाबनो अत्तर छाटी छे तो मोगरो छाटीने आव्यो छे टूंकमां तमे तरत एने ओळखवानो प्रयत्न करशो तो ए कई प्रोसेस थई रासायनिक प्रोसेस थई एम पण आपणे कहेवું હોય તો કહી શકીએ જ્યારે જૈવિક પ્રોસેસની આપણે જો વાત કરીએ જૈવિક સ્વરૂપે પ્રતિક્રિયા આપણા શરીરમાં કોઈ જીવંત સજીવ એન્ટર થાય દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે આપણા શરીરમાં રેહનો વાયરસ શરદી માટે જવાબદાર વાયરસ એન્ટર થયો તો તરત જ આપણે સામે શરીર પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરશે આપણને શ્લેષ્મનો સ્ત્રાવ થશે આપણા શરીરમાં એના વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર થાય વગેરે જે શું કહીશું આપણે એને પ્રતિક્રિયા તરીકે આપણે ઓળખીશું ટૂંકમાં સજીવ બહારનું બાહ્ય પરિબળ ભૌતિક પરિબળો સામે આપવામાં આવતો પ્રતિચાર રાસાયણિક પરિબળો સામે આપવામાં આવતો પ્રતિચાર ભૌતિકમાં પ્રકાશ તાપમાન ભેજ વગેરે આવી જાય આમાં બધા રાસાયણિક ઘટકો આવી જશે આમાં કોઈ પણ જીવ કે જેના દ્વારા આપણે સામે શું આપીએ છીએ પ્રતિચાર આપીએ છીએ આ પ્રતિચાર આંતરિક હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે તમે રસ્તામાં તમે જતા હોય અને રસ્તામાં તમને જો કૂતરું મળે તો કદાચ એ કૂતરાની નજીકથી તમે પસાર થાઓ પણ સિંહ મળે તો નજીક જશો તમે તમે નહીં જાઓ એ જીવને તમે ઓળખો છો એને ઓળખ્યા પછી તમને ખબર છે કે આની આપણને શું અનુભૂતિ થવાની છે પણ ખબર છે કૂતરું કદાચ નાનું કૂતરું હશે અને કૂતરું આપણે જો દરરોજ એની આસપાસ આપણે પસાર થતા હશું તો આપણે સરળતાથી એને માથે હાથ પણ ફેરવશું સિંહના માથે હાથ ફેરવશો નહીં ફેરવો કારણ કે આપણને ખબર છે કે જો આપણે જો કદાચ કોઈ એવો પ્રકારનો અનુભવ થયો તો આપણે પ્રતિચાર આપી શકીએ અથવા સિંહ પણ પ્રતિચાર આપી શકીએ ગમે તે થઈ શકે કહેવાનો મતલબ એ છે કે દરેકે દરેક સજીવ એ ત્રણ પ્રકારના પ્રતિચાર કે અનુભૂતિ કેળવી શકે જે ત્રણ સ્વરૂપે હોઈ શકે ભૌતિક ફિઝિકલી કેમિકલી અને બાયોલોજીકલી આ બાબતને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે આ બધી જે સંવેદનાઓ જે આપણે ગ્રહણ કરીએ છીએ એ બધી સંવેદનાઓ આપણે કોઈ પણ સજીવમાં સંવેદના ગ્રાહી અંગો ધ્યાનમાં રાખજો ખાસ આવી બધી સંવેદના જે છે સંવેદના આપણે સંવેદના ગ્રાહી અંગો દ્વારા કરીએ છીએ આપણામાં સંવેદના ગ્રાહી અંગોમાં આપણી જો વાત કરીએ તો દ્રશ્ય સંબંધિત દ્રશ્ય આંખ દ્વારા શ્રાવ્ય એટલે કાન દ્વારા ઘ્રાણ નાક દ્વારા આપણે કોઈ વસ્તુ સૂંઘી શકીએ છીએ સ્પર્શ અને સ્વાદ દ્રશ્ય શ્રાવ્ય ઘ્રાણ સ્પર્શ અને સ્વાદ દ્રશ્ય શ્રાવ્ય ઘ્રાણ સ્પર્શ અને સ્વાદ દ્રશ્ય માટે આપણા શરીરમાં સંવેદના ગ્રાહી અંગ આંખ શ્રાવ્ય માટે કર્ણ ઘ્રાણ માટે નાક સ્પર્શ માટે ત્વચા સ્વાદ માટે જીભ આપણે આવા બધા જ પ્રકારના સંવેદના ગ્રાહી અંગો દ્વારા આપણે સામે કોઈનો કોઈ પ્રકારનો ભૌતિક કે રાસાયણિક કે અન્ય પ્રકારનો પ્રતિચાર અથવા તો
આપણે એ પ્રકારની પ્રોસેસ આપણે સરળતાથી કરી શકીએ છીએ વગેરેની આ વગેરે દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ કરી શકીએ છીએ. મિત્રો, અરસિયાની આંખ ન હોય, તમને ખ્યાલ હોય તો, અરસિયાની આંખ ન હોય, અરસિયું જોઈ ના શકે, એની ત્વચા દ્વારા એ પોતે શું કરે છે તો એ માર્ગ શોધતું હોય છે. કેટલાક સજીવોને આંખ નથી, કેટલાક સજીવોને કાન પણ નથી, તેમ છતાં પોતે ધ્વનિ તરંગો ત્વચા દ્વારા એક્સેપ્ટ કરતા હોય છે. બધા સજીવોમાં બધા શરીર અંગો હોય જરૂરી નથી. આપણે ઉચ્ચ કક્ષાના સજીવ છીએ માટે આપણા શરીરમાં આ 5 પ્રકારના સંવેદના ગ્રાહી અંગો છે, જેના દ્વારા આપણે એ પર્યાવરણની અનુભૂતિ થાય છે. પર્યાવરણની અનુભૂતિ થાય છે. જે સજીવોમાં જે પ્રકારના સંવેદના ગ્રાહી અંગો આવેલા હશે એ પ્રકારે એ પોતે પર્યાવરણની અનુભૂતિ કેળવશે. જુદા જુદા સજીવોમાં જુદા જુદા પ્રકારના સંવેદના ગ્રાહી અંગો હોય એટલે પોતે એ પ્રકારે પોતે શું કરશે તો એ અનુભૂતિ કેળવશે. બીજો પોઈન્ટ, શું આ પ્રકારના પર્યાવરણ અનુભૂતિ એ માત્ર પ્રાણીઓમાં જ થાય? ના, વનસ્પતિ ને પ્રાણીઓ બંનેમાં. એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં ચોક્કસ પ્રકારના બાહ્ય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, અન્ય પ્રદૂષકો, આવા જુદા જુદા જે બાહ્ય પરિબળો કે બાહ્ય સજીવો પ્રતિક્રિયા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક નાનું સરખું ઉદાહરણ લઈએ કે સમજી લો. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક વનસ્પતિ છે, એ વનસ્પતિમાં અહીંયા આપણે એના પર્ણો દર્શાવીએ, સમજો આ એક નાની વનસ્પતિ છે. હવે જો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું હોય મિત્રો તો એને શાની જરૂર પડશે? પ્રકાશની જરૂર પડશે. આપણે અગાઉ જોઈ ગયા ચય ક્રિયામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એને બાહ્ય પરિબળ શાની જરૂર પડે? પ્રકાશની જરૂર પડે. આપણે પણ પ્રકાશ આધારિત તાપમાન બનતું હોય એને ચોક્કસ તાપમાનમાં જ આપણે ટકી શકીએ. ખૂબ ઊંચા તાપમાને પણ આપણે ન રહી શકીએ અને ખૂબ માઇનસમાં નીચા તાપમાને પણ આપણે ટકી શકતા નથી. કે પ્રકાશની એ વનસ્પતિ અને પ્રાણીઓ બંને ઉપર ઇફેક્ટ થતી હોય છે. પહેલાં આપણે વનસ્પતિની ચર્ચા કરી લઈએ તો પ્રકાશ જે છે, પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થાય. જો કોઈ કારણસર વનસ્પતિને પ્રકાશ ઓછો પ્રાપ્ત થાય તો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા એ ઓછી થશે તો ગ્લુકોઝ અને ગ્લુકોઝમાંથી જે સ્ટાર્ચ બનવાની જે ક્રિયા છે એ થશે, ઓછી થશે તો એ ઉત્પાદકતા ઘટશે. કોઈ કારણસર વનસ્પતિને તાપમાન ઓછું મળે તો જેના કારણે વનસ્પતિમાં ઉત્સેચકો સક્રિય નહીં બને તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે. જો વનસ્પતિને પાણી ઓછું મળે તો વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ થઈ શકશે નહીં. એટલે કે આ બધા જ પરિબળો એને ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ સમયે, ચોક્કસ માત્રામાં મળવા જરૂરી. એટલે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, પ્રાણી ઉપર પણ તાપમાનની ઇફેક્ટ, પ્રકાશની ઇફેક્ટ થતી હોય છે. જે જગ્યાએ ખૂબ ઓછો પ્રકાશ મળે, ધ્રુવ પ્રદેશમાં તમે જુઓ, ધ્રુવ પ્રદેશનું રીંચ સફેદ રંગના હોય, આપણા રીંચ કેવા રંગના છે, બ્લેક રંગના હોય, ત્યાં આગળ ખૂબ ઠંડી હોય, ત્યાં આગળ સજીવનો ચાપચાપનો દર ઊંચો હોય, અને ધ્રુવ પ્રદેશના રીંચ કદમાં ખૂબ મોટા હોય, કદમાં મહાકાય હોય. આપણા રીંચ તમે જેસોરમાં જોયા હશે, એ તો કોઈ બીજ પ્રાણીસંગ્રહમાં તમે રીંચ જોયું છે, કદમાં કેવા હશે? નાના હશે. દરેક સજીવ ઉપર પ્રકાશની
કે અન્ય પરિબળોની ઇફેક્ટ થતી હોય છે અને એ સજીવ એ પરિબળો સામે પ્રતિક્રિયા આપીને એ ચોક્કસ પ્રકારે પોતાના લક્ષણોમાં જટિલ લક્ષણોમાં ફેરફાર કરે છે જેને આવિષ્કારની ક્ષમતા તરીકે આપણે ઓળખીએ છીએ અને એના પ્રત્યે પોતે પ્રતિચાર આપવાનો પોતે શું કરશે તો એ પ્રયત્ન કરશે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એ પણ એ પોતે શું કરતા હોય છે તેની ઉપર પણ આ બધા જુદા જુદા પ્રકારના બાહ્ય પરિબળો પ્રત્યે એ અનુભૂતિ પણ કેળવતા હોય અને એની સામે પ્રતિક્રિયા પણ પોતે શું કરતા હોય છે તો દર્શાવતા હોય છે એના પછીનો મુદ્દો મિત્રો કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ ઋતુ સંવર્ધિત ચોક્કસ ઋતુમાં જ પોતે શું કરશે સંવર્ધન કરશે અથવા તો પ્રજનન કરે ફરીથી કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ એ ઋતુ સંવર્ધિત હોય એ ચોક્કસ સમયમાં જ એ પોતે શું કરશે પ્રજનન કરશે એટલે કે તેમના પ્રજનન પર ચોક્કસ પરિબળોની અસર થાય જેને આપણે પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો ફોટોપિરિયોડિઝમ પ્રકાશનો સમયગાળો ચોક્કસ પરિબળોની દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે પ્રકાશની સજીવના પ્રજનન ઉપર થતી અસર ચોક્કસ ઋતુમાં જ સજીવ પ્રજનન કરે કારણ કે એની ઉપર એક પ્રકારનું આપણે ઉદાહરણ લઈએ છીએ પ્રકાશ નામનું બાહ્ય પરિબળ જે છે એની સજીવના પ્રજનન ઉપર અસર થાય જેને આપણે ઋતુ સંવર્ધિત સજીવો તરીકે આપણે એને ઓળખીશું ઉદાહરણ તરીકે કેટલીક એવી વનસ્પતિ હોય કે જે વનસ્પતિમાં ઉનાળામાં જ પુષ્પો આવે કેટલીક વનસ્પતિઓમાં ઉનાળામાં જ પુષ્પોનું નિર્માણ થાય કેટલીક વનસ્પતિઓમાં શિયાળામાં જ પુષ્પોનું નિર્માણ થાય એટલા માટે સિઝનલ ફ્રૂટ સિઝનલ શાકભાજી તમે નામ આભર્યું છે તો શિયાળો હોય તો શિયાળા દરમિયાન દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી દિવસ ટૂંકો એટલે કે પ્રકાશ ઓછો એટલે શિયાળા દરમિયાન જે વનસ્પતિઓ હોય એને આપણે કહીશું લઘુ દિવસી વનસ્પતિ એ દરમિયાન પ્રકાશ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો જ વનસ્પતિમાં પુષ્પ સર્જન પ્રેરાય અને પુષ્પ સર્જન થાય તો જ તમે જાણો છો પ્રજનન થાય ઉનાળા દરમિયાન આપણે જાણીએ છીએ દિવસ પ્રમાણમાં લાંબો હોય એ પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય એટલે એ વનસ્પતિમાં લાંબા સમય પ્રકાશ પ્રાપ્ત થાય તો જ પુષ્પનું નિર્માણ થાય એને આપણે કહીશું દીર્ઘ દિવસી વનસ્પતિ એટલે જે વનસ્પતિને લાંબા સમયગાળા સુધી પ્રકાશ પ્રાપ્ત થશે તો જ એમાં પુષ્પનું સર્જન થાય અને પ્રજનન કરી શકે તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વનસ્પતિ હોય એ બધી જ વનસ્પતિ ઉપર પ્રકાશ અવધિની અસર નથી થતી કેટલીક એવી પણ વનસ્પતિ છે કે જેની પર પ્રકાશના ટૂંકા સમયની કે પ્રકાશના લાંબા સમયની ઇફેક્ટ થતી નથી જેને આપણે કહીશું તટસ્થ દિવસી વનસ્પતિઓ જેને ઓછો પ્રકાશ મળે કે લાંબા સમય માટે પ્રકાશ મળે તેમ છતાંય પુષ્પ સર્જન તો થાય જ પરંતુ કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં લાંબા સમય માટે પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય એટલે કે પ્રજનન થાય અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં ટૂંકા સમય માટે પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય કે પ્રજનન થાય એટલે કે પ્રકાશના ટૂંકા કે લાંબા સમયગાળાની વનસ્પતિના પ્રજનન ઉપર થતી ઇફેક્ટ જેને આપણે કહીશું પ્રકાશ અવધિ એ જ રીતે પ્રાણી ઉપર પણ ઇફેક્ટ થાય
કેટલાક પ્રાણીઓ તમે જાણો છો કે પોતે ઉનાળામાં જ એ પોતે ઈંડા મૂકે, દાખલા તરીકે કબૂતર. કેટલાક પ્રાણી એવા છે કે જે ચોમાસા દરમિયાન જ પોતે એ પ્રજનન કરશે, દાખલા તરીકે દેડકો. તો ચોક્કસ ઋતુ દરમિયાન ચોક્કસ ટેમ્પરેચર ક્રિએટ થાય, એ ટેમ્પરેચરે એમના જનન પિંડ સક્રિય બને, એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ. આવા સજીવોમાં ચોક્કસ ટેમ્પરેચરે શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય, ચોક્કસ ટેમ્પરેચરે અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય. એટલે એની ઉપર ટેમ્પરેચર પર ઇફેક્ટ કરે છે. ટેમ્પરેચર એ કોના ઉપર ડિપેન્ડેબલ હોય મિત્રો? પ્રકાશ આધારિત હોય. એટલે કે આવા કેટલાક ચોક્કસ સમયમાં ચોક્કસ ઋતુમાં જ જે સંવર્ધન કરે, પોતાની જાતિઓનું સંવર્ધન કરવું, પોતાની જાતિઓનું ગુણન કરવું, પોતાની જાતિની સંખ્યા વધારો કરવો, એવા સજીવોને આપણે ઋતુ સંવર્ધિત જાતિઓ, ઋતુ સંવર્ધિત સજીવો, જેમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો એમાં શું થશે તો મિત્રો સમાવેશ થશે. આગળનો મુદ્દો, દરેક સજીવો પૃથ્વી ઉપર કોઈ પણ વસવાટમાં રહેલા દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું પણ સંચાલન કરે છે. પૃથ્વી પર રહેલા તમામે તમામ સજીવો, બધી જ પ્રકારની વનસ્પતિ કે બધા જ પ્રકારના પ્રાણીઓ નથી ખાતા. એમને ખબર છે કે મારે કઈ વસ્તુ ખાવી, કયા પ્રકારના રસાયણો મારા શરીરમાં ગ્રહણ કરવા. એક કહેવત છે, તમને ખ્યાલ હશે, ઊંટને આંકડો અને બકરાને કાંકરો. તમે ગાયને કે એને તમે આંકડો ખવડાવવાનો પ્રયત્ન કરશો, ખાશે? નહીં ખાય. કહેવાનો મતલબ કે તૃણાહારી સજીવોમાં પણ એમને ખબર છે કે મારે આ વસ્તુ ખાવી કે ન ખાવી, આ પ્રકારના ઘટકો મારે ગ્રહણ કરવા કે ન કરવા, આ મારા માટે નુકસાનકારક છે કે આ શરીરમાં મારા પ્રવેશ છે, તેમ છતાં મને એનાથી કોઈ જ ફાયદો નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એના પ્રત્યે પણ પોતે ક્યાં હોય છે તો એ સભાન હોય છે. જુદા જુદા સજીવો તૃણાહારીઓ હોય, એમાં એ પોતે જાતે સ્વયંભૂ રીતે એમને ખબર હોય કે મારે આ પ્રકારનો ખોરાક ખાવાથી, આ પ્રકારનો ખોરાક જંગલોમાં પણ એ પોતે ઓટોમેટિકલી પોતાને મનગમતો ખોરાક ખાતા હોય છે. તો કયા કયા રસાયણોનો અંદર શરીરમાં પ્રવેશ કરવો એનું સંચાલન પણ સજીવ ખુદ પોતે કરતા હોય છે. એનો મતલબ એમ થયો કે આમ આપણે કહી શકીએ સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત અથવા તો સભાન છે. સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત છે અથવા તો સભાન છે. દરેક સજીવ, ભલે અરસિયું છે, અરસિયાની અંદર આંખ ના હોય, અરસિયામાં કાન ના હોય, પણ તેમ છતાં એ પોતાના આસપાસના પર્યાવરણથી તો સભાન જ છે. આપણે ઉચ્ચ કક્ષાના સજીવ છીએ તો આપણે પણ આપણે આસપાસના પર્યાવરણથી સભાન છીએ. અમીબા પેરામિસેમ એક કોષી સજીવ છે, એ પાણીમાં રહેતા હોય પણ તે પણ આસપાસના પર્યાવરણથી સભાન છે. એટલે કે આવી સભાનતા કે જાગૃતતા, એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ છે. કેમ પરિપૂર્ણ લક્ષણ શબ્દ વાપર્યો? નિર્જીવ વસ્તુ સભાન હોય નહીં, નિર્જીવ વસ્તુ જાગ્રત હોય નહીં, નિર્જીવ વસ્તુ કઈ અનુભવીને સામે પ્રતિક્રિયા ન આપી શકે. તમે તમારા મિત્રને નાની ચૂંટલી ભરો તો સામે તો પ્રતિક્રિયા મળશે, પણ તમારા ઘરમાં રહેલું ટેબલ કે અન્ય કોઈ નિર્જીવ વસ્તુને તમે કોઈ મારવાનો પ્રયત્ન કરશો, એને તમે ટાંકની ખોશશો તો કંઈ પ્રતિક્રિયા આપશે? નહીં આપે. એટલે કે સભાનતા, જાગૃતતા, આસપાસના પર્યાવરણથી એ જાગૃત રહેવું, એ કોનું લક્ષણ છે? માત્ર ને માત્ર એ સજીવનું જ લક્ષણ છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. એમાંય જો આપણે માનવનું ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે આપણે
मानव नु उदाहरण लईए तो ए स्वयं सभानता दर्शावे, स्वयं सभानता अथवा तो स्वयं जागृतता। आप मेरे जागृतता दर्शाव छे, एना में बौद्धिक क्षमता छे, एने शू करवू, एने शू बोलवू, क्या प्रकार नु वर्तन करवू, ए बधुं जेने आप मेरे ख्याल छे। निम्न कक्षाना प्राणीओ जे छे, निम्न कक्षाना प्राणीओ ने बधुं आ बधुं ख्याल न होय। आपणे कया व्यक्तिने कई रीते जवाब आपवो, वडील होय तो शू बोलवू, नानू बाळक होय तो शू कहेवू, आपणा लेवलना व्यक्ति होय, आपणा मित्र होय तेमने शू कहेवू, कई रीते वर्तन करवू, ए आपणे बधुं जाणीए छीए। એટલા માટે આપણે સૌથી ઉચ્ચ કક્ષાના બુદ્ધિશાળી પ્રાણી છીએ। બધા સસ્તન થોડા બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળીમાં એ ઉચ્ચ કક્ષાનો સૌથી વધારે કોઈ હોય તો માનવ। આપણે સ્વયંભૂ જાગૃત છીએ, સ્વયં સભાનતા દર્શાવીએ છીએ। એ સ્વયં સભાનતા અથવા સ્વયં જાગૃતતા એ ફક્ત અને ફક્ત માનવમાં રહેલી છે। અન્ય સજીવોમાં, અન્ય પ્રાણીઓમાં કે વનસ્પતિમાં ફક્ત સભાનતા કે જાગૃતતા રહેલી છે, પરંતુ માનવની અંદર સ્વયં સભાનતા, સ્વયં જાગૃતતા, આપ મેરે જાગૃતતા ધરાવે, આપ મેરે જાગૃતતા ધરાવશે। મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન થાય બરાબર યાદ રાખજો કે દાખલા તરીકે એક આપણે મનમાં એક પ્રશ્ન લઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ દર્દી, માનવની જ આપણે વાત કરીએ છીએ કે જે હોસ્પિટલમાં એડમિટ હોય, જો હોસ્પિટલમાં એડમિટ હોય અને એનું હૃદય, ફેફસા વગેરે કામ ન કરતું હોય, એટલે મગજ દ્વારા ટોટલ એનું કંટ્રોલ ગુમાવી દીધેલો હોય, એટલે જો હોસ્પિટલમાં કોઈ પણ જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલમાં દર્દીનું મગજ અચેતન અથવા તો અજાગ્રત અવસ્થામાં હોય તો એને આપણે સજીવ ગણવો કે નિર્જીવ ગણવો, એ આપણા માટે ક્વેશ્ચન માર્ક છે। જો કોઈ હોસ્પિટલમાં દર્દીનું મગજ અચેતન અવસ્થામાં હોય, એ પોતે અચેતન અવસ્થામાં, એટલે અહીંયા હું એવી પોઝિશનની વાત કરું છું કે દાખલા તરીકે એના હૃદયમાં કોઈ પ્રોબ્લેમ થયો છે કે નાનો સરખો મામૂલી એટેક આવ્યો છે, હૃદય હાલ બંધ સ્થિતિમાં છે, એ શ્વાસ પણ લેતો નથી, અને એવો વ્યક્તિ કે જેને આપણે ટોટલી હોસ્પિટલની અંદર ચોક્કસ પ્રકારના વેન્ટિલેટર ઉપર કે ચોક્કસ પ્રકારના હૃદય સંચાલિત સાધનો દ્વારા એને આપણે જીવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એટલે કે કહેવાનો મતલબ એ છે કે આપણે એને નિર્જીવ ગણવો કે સજીવ ગણવો, ભલે એનું મગજ અચેતન છે પણ તેના શરીરમાં ચયાપચય ક્રિયાઓ તો ચાલુ છે, કોષમાં થોડી તો ચાલુ હશે ને, ટોટલી હાલ તો મૃત્યુ ઘોષિત નથી કરતી કે મૃત્યુ ડેડ। પરંતુ જો કોઈ દર્દીનું મગજ અચેતન હોય, એના ફેફસા અને હૃદય બેને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ છીએ, હૃદય અને ફેફસાને બદલે આમ તો આપણે હાલ જે જીવી રહ્યા છીએ, આપણું હૃદય સતત સતત એ ધબકતું રહે, ફેફસા દ્વારા આપણને પ્રાણવાયુ મળતો રહે માટે આપણે જીવી રહ્યા છીએ, પરંતુ એ વ્યક્તિમાં હૃદય અને ફેફસાને બદલે એને હોસ્પિટલની અંદર ફક્ત જીવન સહાયક યંત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ, જો ફક્ત એને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર જ રાખવામાં આવ્યો હોય તો મેડિકલની દ્રષ્ટિએ એ વ્યક્તિ નિર્જીવ કહેવાય, મૃત જ કહેવાય મેડિકલની દ્રષ્ટિએ। પરંતુ જ્યારે આપણે બાયોલોજીકલી ખૂબ ડીપમાં વિચારવા જઈએ તો એ વ્યક્તિને કદાચ શોક આપવામાં આવે તો હૃદય પણ ચાલુ થઈ જાય,
કદાચ એવું પણ બની શકે ધીમે ધીમે કદાચ ફેફસા પણ ચાલુ થઈ શકે, ફેફસા તો બંધ એટલે હૃદય બંધ થઈ ગયું એટલે સ્વાભાવિક મગજ દ્વારા અચેતના થઈ ગઈ, કંટ્રોલ ગુમાવી દીધો છે, જો ફરતી પાછો જો કદાચ એ ચાલુ થાય ક્રિયાઓ તો એ માણસ જીવી પણ શકે, પણ આ કિસ્સા ખૂબ ઓછા બનતા હોય. પરંતુ મેડિકલની દ્રષ્ટિએ જ્યારે હૃદયને ફેફસાના બદલે ફક્ત એને જીવન સહાયક લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર જ્યારે વ્યક્તિને રાખવામાં આવતા હોય છે, કેટલાક દવાખાનાઓમાં તમે જોયું છે કેટલાક વ્યક્તિને જો યંત્ર બહાર કાઢી લેવામાં આવે, વેન્ટિલેટર બહાર કાઢી લેવામાં આવે, વ્યક્તિ તરત મૃત્યુ પામી જાય, ટોટલ ડેડ થઈ જાય. પરંતુ વેન્ટિલેટર દ્વારા એ પોતે ધીમે 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 પોતાની અંદર ચયાપચય ક્રિયાઓ થોડી ચાલુ રાખી છે. તો મેડિકલની દ્રષ્ટિએ મૃત, પણ બાયોલોજીકલી દ્રષ્ટિએ એને આપણે જીવંત તરીકે આપણે એને ઓળખીશું. એટલે કે માત્ર મશીનના આધારે દવાખાનામાં એડમિટ થયેલો મૂર્છિત વ્યક્તિ ફક્ત જીવન સહાય યંત્ર ઉપર આધારિત એડમિટ થયેલ મૂર્છિત વ્યક્તિ મૂર્છિત હાલ બે પણ અવસ્થામાં છે, આપણે શું કહીશું એને, એને નિર્જીવ કહીશું કે સજીવ કહીશું? તો મેડિકલની ભાષામાં કેવું હોય તો નિર્જીવ, અને આમ આપણે જોવા જઈએ તો એને ચાર પછી ક્યારે ચાલતો હોય માટે આપણે શું કહીશું, સજીવ તરીકે આપણે ઓળખીશું. કેમ આવું કીધું? કારણ કે તે સ્વયં સભાનતા દર્શાવતો નથી, તે સ્વયં સભાનતા દર્શાવતો નથી. હાલ આપણે વાત કરી કે માનવ કેવા હોય, સ્વયં સ્ભાવતો સજીવ, સ્વયં સભાનતા દર્શાવતો સજીવ છે, પરંતુ આવા દર્દીઓ એ સ્વયં સ્ભાવતા દર્શાવતા નથી, માટે આપણે એને નિર્જીવ તરીકે રાખીએ, પરંતુ એના શરીરમાં ચયાપચય ક્રિયા ધીમે 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 ચાલતી હોય, માટે આમ જોવા તો સજીવ કહેવાય, પણ બધી ચયાપચય ક્રિયા બંધ થઈ જાય પછી ડૉક્ટર એને મૃત ઘોષિત જાહેર કરે, પછી આપણે એને મૃત શરીર તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, પૃથ્વી ઉપર રહેલા આદિકોષ કેન્દ્રીય સજીવથી માંડીને જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો, ધ્યાનમાં રાખજો, પૃથ્વી ઉપર રહેલા આદિકોષ કેન્દ્રીય સજીવોથી માંડીને જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો પણ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવી છે. કોઈ સજીવો નથી કે જે પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતો ન હોય. તો અહીંયા તમારા બુકમાં જેટલા મુદ્દા આપ્યા છે બધા મુદ્દાને ઝીણવટપૂર્વક મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા એટલે કે આસપાસના અનુભવની અથવા અનુભૂતિની આવિષ્કારની ક્ષમતા જે જુદા જુદા સજીવોમાં જુદી જુદી રીતે પણ હોઈ શકે, જે ત્રણ સ્વરૂપે હોઈ શકે, કયા કયા પ્રકારે અનુભૂતિ થાય, કયા કયા પરિબળો પ્રત્યે અનુભૂતિ કેળવે છે, એનાથી શું થઈ શકે, એને જીવન જીવવામાં કઈ રીતે મદદરૂપ થાય, એ બધી બાબતોની આપણે અહીંયા ચર્ચા કરી. આ બાબતને તમે પહેલાં તો ધ્યાનપૂર્વક મારું લેક્ચરને સમજી એને બોર્ડમાં જે લખેલું છે બધું નોટબુકમાં તમે નોંધી લેશો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જણાવવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.